વિદ્યાર્થી મિત્રો કાલે આપણે ધોરણ સાત માં એક ટોપિક જોયો તો કર્તવ્ય આજે બીજો જોઈએ નિયમ સબકે લઈએ હે નિયમ બધાને માટે એના ઉપરથીને જ આપણને ખબર પડી જાય કે ભાઈ કોઈ પણ નિયમ હોય આખા ગુજરાતમાં બરોબર આખા ભારતમાં તો એ બધા માટે લાગુ પડવા જોઈએ એમ એક માટે હોય એવું બની શકે નહીં તો જોઈએ બાદ સન અઠારસો અઢારસો પંચ્યાસી કી હે પુના કે ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ મેં સમારોહ હો રહ્યા હતા આ વાત ક્યારની છે અઢારસો ને પંચ્યાસી ની પૂનામાં એક ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ મેં પૂનામાં એક હાઈસ્કૂલ છે જેનું નામ છે ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ એમાં સમારોહ હતો શું હતો સમારોહ પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત થા મેન જે દ્વાર હતો મેન દરવાજો હતો ત્યાં એક સ્વયંસેવકને રાખવામાં આવ્યો હતો જીસે યહ કર્તવ્ય ભાર દિયા ગયા થા કે આનેવાલે અતિથિઓ કે નિમંત્રણ પત્ર દેખ કર

ગોવિંદ રાન ડે હવે એ સભાના મુખ્ય અતિથિ કોણ હતા મેન મહેમાન તો એનું નામ હતું કે જે મુખ્ય ન્યાયાધીશ હતા જેનું નામ છે મહાદેવ ગોવિંદ રાનડે તે એ સભાના મેન ન્યાયાધીશ હતા જેસે હિ વહ વિદ્યાલય કે દ્વાર પર પહોંચે વૈસે હિ સ્વયંસેવકને છે નિમંત્રણ પત્રી જેવા જે અંદર એ પછી જે મેન અતિથિ હતા ગોવિંદ આવ્યા અને જેવા એ સભામાં અંદર જવા ગયા તો મેન દરવાજે જે સ્વયંસેવક ઉભો હતો તો એ સ્વયંસેવકે એને ખૂબ જ વિનમ્રતાથી એમ પ્રેમથી એને રોયકા અને એમની પાસેથી જે નિમંત્રણ પત્ર હતું તે એને માગ્યું કે તમે મને નિમંત્રણ પત્ર બતાવો બેટા મેરે પાસ તો નિમંત્રણ પત્ર નહીં હે રાંડે ને કહા તો પછી રાંડે એ શું કીધું કે મારી પાસે નિમંત્રણ પત્ર નથી ક્ષમા કરે તો બાપ અંદર પ્રવેશ ન કર સકेंगे સ્વયંપૂર્વ સ્વયંસેવક કા નમ્રતાપૂર્ણ ઉત્તર થા શું કીધું તો એ સ્વયંસેવકે શું કીધું કે તમે મને માફ કરજો એમ જો તમારી પાસે નિમંત્રણ પત્રક ન હોય તો તમે અંદર સભામાં જઈ શકશો નહીં કેમકે એ એની ડ્યુટી હતી એને શું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ નિમંત્રણ પત્ર વગર આવે તો એમને સભામાં અંદર જવા દેવા નહીં દ્વાર પર રાન ડેકો દેખ કર સ્વાગત સમિતિ કે કઈ સદસ્ય આ ગયો ઓર ઉને મંચ કી ઓર લે જાને કા પ્રયાસ કરને લગે આ રાન ડેને જોયો કેમકે એ એના મુખ્ય અતિથિ હતા એટલે કેટલાય સ્વયંસેવક આવી ગયા અહીંયા કણે એને લેવા માટે અને એને સ્ટેજ ઉપર લઈ જવા માટે એને

કે મારા કામમાં જે મેન સ્વાગત શું કીધું કે સ્વાગત સમિતિ કે સદસ્ય મતલબ જે એના બીજા સ્વયંસેવક હતા જે આ ગોવિંદ રાન ડેને લેવા આવ્યા હતા તેમને કહે છે કે તમે બધાએ જો મારું જે કંઈ પણ મને ડ્યુટી આપી છે તે પૂરી કરવા નહીં દો મતલબ મારા કામમાં વચ્ચે અટકણ બનશો તો હું મારું પૂરું કામ કઈ રીતે નિભાવી શકીશ એમ કેમ કે એમની પાસે નિમંત્રણ પત્ર નથી અને તમે બધા છતાં એને લઈ જવા આવ્યા તો મારું કામ મારી ડ્યુટી હું સારી રીતે કરી શકીશ નહીં કોઈ ભી અતિથિ ઉસકે પાસ નિમંત્રણ પત્ર હોના ભેદભાવ ના નીતિ ભેદભાવ નહીં બરતી શું કીધું કે કોઈ પણ હોય કોઈ પણ હોય પણ એમની પાસે નિમંત્રણ પત્ર હોવું જોઈએ કે મારી પાસે ભેદભાવ ચાલશે આપણા જે દુનિયામાં ચાલે છે તેવું જ કે ભાઈ જે લાગવો ગલાવે છે તે બધી જગ્યાએ લાગવો ગલાવે છે અને જેનું નથી હાલતું બિચારાનું ક્યાંય નથી હાલતું પણ હું તમને એક જરૂર વાત કહીશ માનવું ન માનવું તમારી ગેરંટી પણ માનશો તો બેતર રહેશે કે તમે ભવિષ્યમાં કોઈ પણ જોબ લો એ પછી ટીચર હોય શિક્ષકની હોય પોલીસની હોય વકીલ હોય કોઈ પણ એક વાત યાદ રાખજો કે હંમેશા ન્યાયથી ચાલશો ને તો ભગવાન પણ તમારી સાથે હંમેશા ન્યાય જ કરશે કોઈ સાથે ભેદભાવ કરવો જોઈએ નહીં નિયમ બધા માટે સરખા જ હોવા જોઈએ

જે બે વખત લખીને પાકા કરવાના રહેશે નમસ્તે